આજનું ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર ક્વેશ્ચન એવો છે કે એક સ્પ્રિંગના છેડે ઘણા બધા વજન લટકાવ્યા છે, જ્યારે સ્પ્રિંગને ખેંચીને છોડી દેવામાં આવે તો, એટલે આવી રીતની વાત છે કે ભાઈ આવી રીતે અહીં સ્પ્રિંગ છે અને નીચે એક વજન લટકાવ્યું છે, એને છોડ નીચે ખેંચીને, એટલે આવી રીતે ખેંચો તમે અને છોડી દો તો એ ઉપર નીચે આમ દોલન કરશે, બરાબર એવી વાત છે. તો ખેંચીને છોડી દેવામાં આવે તો 0.6 સેકન્ડ જેટલા આવર્તથી સ્પ્રિંગ દોલિત થાય છે. આવર્તથી એટલે આવર્તકાળ, 0.6 સેકન્ડ આવર્તકાળ આપેલો છે. હવે થોડો વધારાનો વજન ઉમેરવામાં આવે તો આવર્તકાળ 0.7 સેકન્ડ થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો, અહીં જે વજન હતું ને એમાં પ્લસ બીજું એક વજન એડ કરવામાં આવે છે તો આવર્તકાળ કેટલો થઈ જાય છે? 0.7 સેકન્ડ, બરાબર. તો વધારાના વજનને કારણે થતું ખેંચાણ શોધો, એટલે એક્સ શોધવાનું થાય. ક્યારે? વધારાના વજનના કારણે ખેંચાણ તમારે એક્સ શોધવાનું છે. એટલે આટલો ક્વેશ્ચન છે, ડેટા બહુ આપેલો નથી, બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. પહેલાં તો ટી એટલે આવર્તકાળ કહેવાય. આ જે કન્સેપ્ટ છે ને, અથવા તો આની અંદર જે હું સૂત્ર વાપરીશ, એ હજી તમારે આવવાનું છે. તરંગો અને દોલનો નામનું જે ચેપ્ટર આપણે ચલાવીશું ને આગામી સમયમાં, એમાં આવશે. છતાં આજે એનો જરૂર છે, એટલે એકાદી ઇક્વેશન યુઝ કરીશ. સૌ પહેલાં તો આવર્તકાળ ભૂતકાળમાં તમે નાના હતા ત્યારે આવી ગયેલું, છતાંય હું ક્લેરિફિકેશન કરી દઉં. આવર્તકાળ એટલે શું થાય? તો એક દોલન થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એક દોલન થવા માટે લાગતો સમય, દોલન બે રીતે હોય. તમે એમ વિચારો કે ભાઈ આ એક સાયકલ પૂરી થઈ કહેવાય, એક પોઝિટિવ અને એક નેગેટિવ સાયકલ આવે ને, એટલે એક સાયકલ પૂરી થઈ અને એક દોલન થયું કહેવાય. અને જો તમે સ્પ્રિંગ માટે ઉપર નીચેનો વિચારો તો જુઓ, અહીં પેન પર ધ્યાન આપજો, આ નીચે મહત્તમ, આ પાછું ઝીરો, પાછું આમ ને પાછું આમ, આવી રીતે એક દોલન થાય. એટલે એક દોલન થવા માટે જે સમય લાગે એના આવર્તકાળ કહેવાય, એ અહીં આપેલો છે, બરાબર. બીજો કોઈ ડેટા નથી, તમે વિચારી શકો છો. હા, પણ તમને એટલી ખબર પડે કે આવું લટકેલું કોઈ પણ હોય તો નીચે કંઈક એમજી લાગે, વજન બળ શું લાગે? એમજી, એવું તો તમે જાણો છો. તો સૂત્ર આ વાપરવું પડશે, ટી બરાબર 2π અંડર રૂટમાં m/k. હવે આ સૂત્ર તમારે બને ત્યાં સુધી ભણવામાં નથી આવ્યું, એ આગામી ચેપ્ટર નંબર 10 કે 11માં આવશે, બરાબર. પણ અત્યારે હું વાપરું છું બીકોઝ એની જરૂર છે. હા, એટલું જરૂરથી કહીશ, જાણીતું જ છે બધું. ટી એટલે આવર્તકાળ, 2π તો વેલ્યુ છે, એમ એટલે દળ, કે એટલે સ્પ્રિંગ અચળાંક. એ તમે જાણો જ છો કે શું છે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, બરાબર. હવે પહેલા કેસની અંદર જ્યારે વજન આ હતું નોર્મલ, ત્યારે આવર્તકાળ 0.6 છે. તો આપણે ટીની જગ્યાએ 0.6 લખી દઈએ, અહીં 2π m/k એમ જ રાખીએ, બરાબર. અને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. હવે વધારાનું વજન એડ કરવાનું કીધું, વધારાનું વજન કેટલું એડ કરવાનું કીધું એ નહીં કીધું, કે ભાઈ 2 કિલોગ્રામ કે એવું કશું કીધું નહીં. તો આપણે શું કરવું પડે ધ્યાનથી જોજો. આના સૂત્રની અંદર m/m' કરી દો, એટલે એમ જે જૂનું દળ હતું એમાં વધારાનું દળ ઉમેર્યું, કેટલું એ ખબર નથી એટલા માટે m'. પણ એ વખતે આવર્તકાળ કેટલો કીધો છે? 0.7. એટલે એકનું એક સમીકરણ બે વાર યુઝ કર્યું, એકવાર નોર્મલ ફોર્મમાં જ્યારે એકવાર દળ વધારીને, ઇક્વેશન નંબર 2, બરાબર. હવે આ બંને સમીકરણો ભાગાકાર કરીએ આપણે, એટલે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1. ધ્યાન રાખજો, એક દાખલો ચાલશે તો એ ચાલશે, પણ ધ્યાનથી જોજો. સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1, સમીકરણ 2 એટલે 0.7 ભાગ્યા 0.6. હવે આ બંનેનો ભાગાકાર કરો, 2π 2π તો ઉડી જવાના કારણ કે સેમ છે, તો શું રહે? તો અહીં રહેશે m/m' / m, આટલું જ રહેશે. કેમ? કે પણ ઉડી જશે, ધ્યાનથી જોજો, કે પણ ઉડી જશે, 2π પણ ઉડી જશે, ખાલી m/m' / m થશે, બરાબર. તો અહીં આપણે પહોંચ્યા છે. આપણો ગોલ શું છે? તો x શોધવાનો છે. હવે આની અંદર વધારામાં વધારે સાદુરૂપ આપીશું તો જેટલું સાદુરૂપ અપાય એટલું આપી દઈએ, બરાબર. એનાથી વિશેષ સાદુરૂપ આપી શકાશે નહીં. સૌથી પહેલાં તો અંડરરૂટ ના ચાલે, મેં તમને પહેલાં ઘણી વાર કીધેલું છે કે જાણે પણ અંડરરૂટ આવે ને તેને કાઢવાનો જ પ્રયત્ન કરવાનો, એટલે બંને બાજુ વર્ક કરી દઈએ. પહેલાં તો આપણે એનો ભાગાકાર કરી દઈએ. તો સૌ પ્રથમ 0.7 ભાગ્યા 0.6 કરો તો 1.16, અને વર્ગ કરીશું તો આ બાજુ તો વર્ગ થઈ જશે અને પેલી બાજુ વર્ગમૂળ નીકળી જશે ખાલી, એટલે m/m' / m અહીં પહોંચે,
હવે વર્ગ કરીએ તો 1.35 એમ પ્લસ એમ ડેશ ભાગ્યા એમ. હવે શું કરી શકાય? તો ચલો લેટ મી ટ્રાય. આ એમને આપણે આ બાજુ લઈ જઈએ તો 1.35 એમ બરાબર એમ વત્તા એમ ડેશ થાય. આવું એમ ડેશ શોધોઈએ તો એમ આ બાજુ લઈ જઈએ તો 1.35 એમ માઇનસ એમ બરાબર એમ ડેશ થાય. હવે આ બંનેમાં એમ કોમન કાઢીએ તો 1.35 માઇનસ 1 બરાબર એમ ડેશ. બંનેમાં એમ કોમન નીકળે તો અહીં 1.35 રહેશે, અને અહીં એમ જતો એટલે 1 રહે. 1.35માં 1 જ્યારે 0.35 રહે એટલે અલ્ટિમેટલી 0.35 એમ બરાબર એમ ડેશ આવું આવ્યું. હવે આનાથી આગળ જઈ શકવાનું કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે, એટલે અહીં આપણે છોડી દેવાનું. એનો મતલબ કે હજી કંઈક કરવું પડશે, બરાબર? ચલો એટલે અહીં આટલા સુધી આપણે પહોંચે. હવે તમારે એવું વિચારવાનું, અહીં હુકનો નિયમનો ઉપયોગ કરવો પડશે. હુકનો નિયમ આપણે આવી ગયો છે, એફ ચલે છે એક્સ, બરાબર? તો ચલો એફ ચલે છે એક્સ હતું કયા નિયમ પરથી? હુકના નિયમ પરથી ચલે છે કાળો, એટલે કીધેલું જ છે કે એફ બરાબર શું લખાય? કે એક્સ. કે એટલે સ્પ્રિંગનો અચળાંક, એફની જગ્યાએ શું થાય? એમજી લખાય, તો એમજી બરાબર કે એક્સ થાય આ બધું. અને જો એક્સના સૂત્રનો કરતા બનાવીએ તો એમજી ભાગ્યા કે શું થાય? એમજી ભાગ્યા કે. હવે સૌથી પહેલા આ વસ્તુ અહીં છોડી દેવી પડશે, કારણ કે આપણી પાસે ડેટા પૂરતો નથી. આપણે શોધવાનું તો એક્સ જ છે, શ્યોર છે. તો હવે આપણે શું કરી શકાય? તો આગળ વધીશું. હવે પહેલું સમીકરણ યાદ કરાવું છું કે જેની અંદર નોર્મલ જ્યારે દળ હતું ત્યારે આવર્તકાળ 0.6 હતો એ લઉં છું. એટલે 0.6 બરાબર 2π અંડર રૂટમાં એમ બાય કે, આ સૂત્ર આપણે હતું ઇક્વેશન નંબર 1. ફરી વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ સ્ક્વેર કરતા, એટલે આ બાજુ 0.6 નો વર્ગ અને આ બાજુ થશે 4π² એમ બાય કે, કારણ કે 2π નો વર્ગ કરવો પડે અને અંડર રૂટમાં જે છે એ જ ખાલી રૂટ નીકળી જાય. હવે આની અંદર આપણે એમના સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? તો 0.6 નો વર્ગ એટલે 0.36, 0.36 ગુણ્યા કે ભાગ્યા 4π² બરાબર એમ, બરાબર એમના સૂત્રનો કરતા બનાવ્યો. હવે કે આપણી પાસે નથી, આપણે પાઈ જરૂરથી છે. જો પાઈની કિંમત મૂકીએ 3.14 નો વર્ગ ગુણ્યા 4 એ બધું કરીશું તો મને છેલ્લે એમ શું મળે છે? તો એમ મળશે મને 0.009 કે આવું મળે છે. એમ બરાબર શું મળ્યું? 0.009 કે. ક્યારે? કે જ્યારે મેં પાઈની કિંમત 3.14 નો વર્ગ બધું કર્યો, ગણતરી કર્યા પછી મને આવું મળે છે, બરાબર? હવે આ જ વસ્તુની કિંમત, આ જ વસ્તુની કિંમત આપણે જે અવડે લાયા હતા ને, હું યાદ કરાવું તમને, આપણે આ સૂત્ર લાયા છે એમ ડેશ બરાબર 0.35, એમાં એમની જગ્યાએ મૂકી દઈએ, કારણ કે આપણે એમ બરાબર શું લાયા? એમ બરાબર આ લાયા ને એટલા માટે. તો શું થશે? એમ ડેશ બરાબર 0.35 એમ, 0.35 ગુણ્યા એમની જગ્યાએ 0.009 કે થઈ જશે. તો પાછો આ બંનેનો ગુણાકાર કરશો ને તો 0.00315 કે મળશે. આ તમને એમ ડેશ મળ્યું. શું મળ્યું? એમ ડેશ, બરાબર? તો સૌથી પહેલા આ જે છે ને આપણે અહીં અહીં આપણે એમ ડેશ લેવું પડશે, યાદ રાખજો ખાસ, કારણ કે આપણે એક્સ જે શોધવાનો છે વધારાના દળના કારણે છે એટલા માટે, બરાબર? તો હવે આપણે આ જે સૂત્ર છે તમારું એક્સ બરાબર એમ ડેશ જી બાય કે, એની અંદર એમ ડેશની કિંમત આ મૂકી દઈએ. આ બધું કેમ કરવું પડ્યું? કારણ કે કેની કિંમત આપણી પાસે હતી નહીં તો કે ઉડાડવો પડે. અહીં જુઓ કે ઉડી જશે. હવે ચલો હવે આની અંદર એમ ડેશની કિંમત મૂકીએ તો એક્સ બરાબર એમ ડેશ જી, એમ ડેશ એટલે 0.00315 કે ગુણ્યા જી ભાગ્યા કે ઉડી જશે. તો 0.00315 ગુણ્યા 9.8, કારણ કે જીની કિંમત કેટલી હોય? 9.8. જવાબ મળશે 0.03087 મીટર. એટલે આ તમારો જવાબ થશે એક્સ બરાબર, બરાબર? તો આવી રીતે આ દાખલો ગણી શકાય. ભલે લાંબો હતો પણ જરૂરી હતો એટલા માટે લીધેલો છે. આઈ હોપ બધાને ખબર પડી હશે. ચલો હવે એના પછીનો બીજો એક દાખલો જોઈએ, હજી થોડો સમય છે આપણી પાસે.
બીજો દાખલો, લેટ મી સી, બીજા દાખલાની અંદર ઉભા રહે, એક મિનિટ. ચલો બીજો દાખલો લઈશું. બીજા દાખલાની અંદર 100 સેમી લાંબા લંબાઈ તમને આપેલી છે. 100 સેમી, 100 સેમી એટલે અલ્ટિમેટલી 1 મીટર જ કહેવાય. પછી ત્રિજ્યા આપેલી છે 4 mm, mm એટલે 4 × 10⁻³ મીટર, એટલે લંબાઈ આપેલી છે 1 મીટર, ત્રિજ્યા આપેલી છે 4 × 10⁻³ મીટર. એક તારનો એક છેડો સાણસીથી પકડેલો છે, એટલે આ જે વાત છે ને લંબાઈ અને ત્રિજ્યા, એ તારની વાત છે. આ એક તાર છે જેનો એક છેડો સાણસીથી પકડેલો છે અને બીજા છેડાને 30 ડિગ્રી જેટલો, બીજા છેડાને 30 ડિગ્રી જેટલો વળ ચડાવવામાં આવે છે. એટલે આમ તાર પકડીને આમ જેમ વળ નહીં ચડાવતા આપણે, તાર ઉપર તાર એવી રીતે વળ ચડાયેલો છે 30 ડિગ્રીનો. તો આકાર વિકૃતિ શોધો. તો શું શોધવાનું છે? આકાર વિકૃતિ. એટલે તમે પહેલી વાર જુઓ કે પહેલી વાર આપણે, આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી, કે આકાર વિકૃતિનો દાખલો પહેલી વાર આવે, બરાબર, જેમાં ખૂણો આપેલો હોય, બરાબર. તો ચલો હવે શોધીએ. હવે જો એક આ એક સૂત્ર તમે જાણો છો કે ટેન થીટા બરાબર એક્સ બાય એચ, બરાબર. અહીં એક્સ છે એને તમે ચાપ તરીકે લઈ શકો છો અને એચ છે ને એલ તરીકે લઈ શકો છો, કારણ કે બધું મીટર જ છે. એચ એટલે મીટર, એલ એટલે મીટર, અને ચાપ એટલે લંબાઈ, એક્સ એટલે એચ. તમે આવી રીતે ટેન થીટા બરાબર ચાપ ભાગ્યા એલ તરીકે પ્રિડિક્ટ કરી શકો છો. પાછું તમે આ પણ જાણો છો કે ટેન થીટા એટલે ઓલમોસ્ટ, જો ખૂણો નાનો હોય તો થીટા તરીકે લઈ લો, થીટા એટલે, અને પાછું તમે એવું જાણો છો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આવું પણ આપણે જાણીએ છીએ, આપણું વર્લ્ડ ફેમસ ઇક્વેશન જે આપણે, મેં કીધેલું જ છે કે જીવન મતલબ બે બે વર્ષ યાદ રાખવાનું, ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે પહેલો ક્વેશ્ચન એ થાય કે આપણે ચાપ શોધવાનું, કારણ કે ચાપ એ જ એક્સ છે. આકાર વિકૃતિ શોધવા માટે આપણને હેલ્પફુલ થતું શું થશે? તો એ જરા આપણે ટેન થીટા શોધવાનું છે, બરાબર ને. તો શું કરી શકાય? ધ્યાનથી જોજો, ચાપના સૂત્રનો કરતા બનાવીએ તો થીટા ગુણ્યા ત્રિજ્યા થશે. આમાં તમે ચાપના સૂત્રનો કરતા બનાવો, ત્રિજ્યા અહીં ગુણ્યા થીટા ગુણ્યા ત્રિજ્યા. હવે સૌથી પહેલા તો થીટા, આ જ વસ્તુ આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ, એટલે કે ટેન થીટા જે તમારું આપણું સૂત્ર બનાવ્યું ને, ટેન થીટા બરાબર ચાપ ભાગ્યા એલ, એમાં મૂકીએ. કારણ કે ચાપ બરાબર તો તમે થીટા ગુણ્યા ત્રિજ્યા લાવે, તો ટેન થીટા બરાબર થીટા ગુણ્યા ત્રિજ્યા ભાગ્યા એલ થાય. આવું સૌથી પહેલા તમને એમ થાય સર આવું કેમ કરવું પડ્યું? એનું કારણ છે, તમે ડેટા જુઓ, તમને ડેટા શું આપેલો છે આની અંદર? તો તમને લંબાઈ આપી છે ને ત્રિજ્યા આપી છે, એટલે મારે મજબૂરીથી આ ડેટા લાવવો પડે. જો હવે જો જે ત્રણેય વસ્તુ આપેલી છે ને એ આવી ગઈ, થીટા આપેલો છે, ત્રિજ્યા આપેલી છે ને લંબાઈ આપેલી છે, અને આ આપણે શોધવાનું છે, બરાબર. ચલો તો થીટા કેટલો આપ્યો છે? પાઈ બાય 6, 30 ડિગ્રી આપ્યો છે ને, એને પાઈ બાય 6 લખી શકાય. પછી ત્રિજ્યા કેટલી આપેલી છે? ચલો ત્રિજ્યા કેટલી આપેલી છે જોઈ લઉં જરા. ત્રિજ્યા આપેલી છે 4 × 10⁻³ મીટર, એટલે જો એને તમે મીટરમાં જ રાખો 4 × 10⁻³, અને લંબાઈ તો 1 મીટર આપેલી છે, એ તો કોઈ ઓપ્શન નથી. અને બીજું એક ખાસ યાદ રાખજો કે આ જે જવાબ આવવાનો છે ને, એ રેડિયન ટુ ડિગ્રી કન્વર્ઝન કરવું પડશે, બરાબર. શું કરવું પડશે? આપણે જવાબ જો મારે ડિગ્રીમાં લાવો હોય તો મારે 180/π વડે ગુણવું પડશે, બરાબર. તો આનો તમે જવાબ લાવશો, તમને 0.12 ડિગ્રી મળશે. શું મળશે? 0.12 ડિગ્રી, યાદ રાખજો ખાસ.